बागवान ट्रेडर्स क्लब ना ओनर श्री पारस भाई पटेल सर प्लीज। ऑर्गेनाइजिंग टीम माथी सूरती रनर्स क्लब तरफ थी डॉक्टर प्रणव देसाई प्रणव भाई प्लीज। अने डॉक्टर कल्पेश भाई आपने जॉइन कर से थोड़ी बार में विल जस्ट स्टार्ट इन टू मिनट्स। परम दिवसे 25 नवेम्बर दिवसे जे एक रन नो एक दौड़ प्रोग्राम नो आयोजन है एनी माटे अमुक विगतो अपनी साथे शेयर करवा माटे सौथी पहला हूँ प्रोग्राम शुरू करता डॉक्टर प्रणव देसाई जे देसाई मेट्रोपोलिस लैब्स ना ओनर पण छे अने वन ऑफ द टू फाउंडर्स ऑफ सूरती रनर्स ग्रुप एमने माइक हेन्डओवर करू छू जे आपने आ इवेंट विषय एक रीते शुरू थी अने ऑर्गेनाइजर्स विषय थोड़ी बातों कर से प्रणव भाई। गुड आफ्टरनून। 2011 साल में रनिंग अवेरनेस अने रनिंग थी तथा हेल्थ अने मेंटल बेनिफिट्स लोग सुधी पहुंचे ये हेतु थी सूरती रनर्स ग्रुप चालू थयुं हतुं सूरत में। ग्रुप आम नॉन प्रॉफिट ग्रुप है खाली एक ज हेतु है कि लोगों ने वधारे हेल्थ कॉन्शियस अने रनिंग माटे खास करीने रनिंग माटे लोगों ने एन्करेज करे गाइडन्स आपे अने इंजरी फ्री रनिंग आम लोगों करी शके एने माटे आ ग्रुप की स्थापना करवामां आवी हती एनी कोई फी हती नहीं। 2000 रनर्सोए कह्युं कि आपणे त्यां पण थवुं जोईए ते पहेला आपणे त्यां एक नाइट मेरेथॉन चालू थई गई हती सूरतमां। अमे 2015 पहली वार सूरत सिटी हाफ मेरेथॉन योजी ए रेग्युलर जे सवारे जनरली संडे मॉर्निंग थती होय छे मोटे भागेना शहेरोमां ए प्रमाणेनी मेरेथॉन हती। એનો ખાસ હેતુ એ હતો કે વી વોન્ટેડ ટુ ઓર્ગેનાઇઝ અ મેરેથોન ફોર રનર્સ બાય રનર્સ કારણ કે રનર જ એક રનરની જરૂરિયાતો સમજી શકે છે અને અમે હેતુથી અમે આ મેરેથોન 2015 પહેલી વાર કરી ઓગસ્ટ મહિનામાં ત્યારબાદ 2016 સપ્ટેમ્બરમાં 2017 ઓક્ટોબરમાં અને આ વખતે હવે શિયાળામાં અમે લઈ આવ્યા છે નવેમ્બરમાં જેથી કરીને રનરોને આગલા મહિનાઓની જે હ્યુમિડિટી લાગે એ ન લાગે। પહેલી વાર ખાલી 21 કિલોમીટર એટલે કે હાફ મેરેથોન હતી અને હવે હાફ મેરેથોન અને નવા લોકો ભાગ લઈ શકે અને ઇનિશિયેટ થઈ શકે એટલે 10 કિલોમીટર પણ છે અને 5 કિલોમીટર પણ છે। 10 કિલોમીટર અને 21 કિલોમીટર એ બંને ટાઈમ રન છે। ટાઈમ રન એટલે દરેક રનરને જે નંબર આપવામાં આવે છે ટી શર્ટ પર પહેરવા માટે એ નંબરની પાછળ એક મેગ્નેટિક ચીપ લાગેલી હોય છે જેના દ્વારા એનો સ્ટાર્ટિંગ ટાઈમ વચ્ચેના રસ્તા પર 4 જુદી જગ્યાઓનો ટાઈમ અને અંતે જ્યારે ફિનિશ કરે ત્યારનો ટાઈમ ઓટોમેટિક કેપ્ચર થઈ જાય છે એટલે આપણે મેન્યુઅલી કોણ પહેલું આવ્યું કે બીજું આવ્યું એ નોંધવું નથી પડતું અને એ જે અદ્યતન ટેકનોલોજી છે જે મુંબઈ મેરેથોન આપણી ઇન્ડિયાની બિગેસ્ટ મેરેથોન છે એ જ ટેકનોલોજી આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ। રૂટ પર 21 કિલોમીટરના રૂટ પર 16 જગ્યા પર અમે લોકોએ એઇડ સ્ટેશન બનાવ્યા છે રનર માટે જેમાં પાણી એનર્જી ડ્રિંક ઇલેક્ટ્રોલાઇટ અને એનર્જીવાળું ફળ ઓરેન્જ પાર્લે બિસ્કિટ ઓરેન્જ કેન્ડી અને સોલ્ટ આ વસ્તુઓ જુદા જુદા એઇડ સ્ટેશન પર મૂકવામાં આવી છે। તદઉપરાંત પહેલા વર્ષથી આપણી સાથે આશુતોષ હોસ્પિટલની સેવાઓ આપણને મળે છે અને વિનામૂલ્યે આપણને એ લોકો લગભગ 100 થી 150 માણસની ટીમ દર વર્ષે 4 એમ્બ્યુલન્સ લઈને એ લોકો રૂટ પર હોય છે એટલે રૂટ પર મેડિકલ સ્ટેશન પણ છે એઇડ સ્ટેશનની સાથે સાથે 7 થી 8 જગ્યા પર અને તદઉપરાંત ફાઇનલ ફિનિશ ગ્રાઉન્ડ પર લગભગ 25 નોર્મલ બેડ અને 5 ICU બેડવાળી હોસ્પિટલ પણ આપણે ત્યાં એસ્ટાબ્લિશ કરીએ છીએ જ્યાં એ લોકોના લગભગ 10 ડૉક્ટર અને આખી વિશાળ નર્સો અને ફિઝિયોથેરાપીની ટીમ આવે છે લગભગ 40 ફિઝિયોથેરાપિસ્ટ આવે છે। તો આ રીતે રનર માટે અમે ટ્રાય કરીએ છીએ કે ખુલ્લા રસ્તા મળે ટ્રાફિક વગરના તેની ઉપર એ સ્ટેશનમાં એને જેટલી વસ્તુઓ જોઈએ એ મળે મેડિકલ સપોર્ટ મળે અને રેસ ખતમ થયા બાદ એને મેડલ
એને ઓટોમેટિક ટાઈમવાળું સર્ટિફિકેટ જેમાં કેટલા વખતમાં એણે ખતમ કર્યું એ ટાઈમ આવે, અને એમને સ્ટ્રેચિંગને બધું કરવા માટે ફિઝિયોની ટેન્ટ પણ છે. તો આ રીતે રનરને આપણે કમ્પ્લીટ રનિંગ એક્સપિરિયન્સ આપવા માંગીએ છીએ. આના સિવાય કોઈ બીજી એટેસ્ટ ઇવેન્ટ આની સાથે નથી કે કોઈ સેલિબ્રિટી આવે, એ આપણો હેતુ નથી. આપણો હેતુ એ છે કે આમ આદમીને સેલિબ્રિટી જેવું લાગે. દરેક રનર આપણે માટે મહત્વનો છે, અને એને એમ લાગે કે મારા શહેરમાં હું દોડ્યો તો મને પૂરેપૂરી ફેસિલિટી ઇન્ટરનેશનલ કક્ષાના રન જેવી મળી, એ જ આપણો હેતુ છે. બીજી ઇવેન્ટની જેમ અમે ખૂબ વધારે સ્પોન્સરશીપ અને એ પણ કરવા જતા નથી, કારણ કે અમારે એટલું બધું એ વશા બજેટ નથી. ખૂબ આભારી અમે છે હાઈટેક ઇન્ડસ્ટ્રીઝના રાજેશભાઈ અને વિજયભાઈ, જેઓ આ બીજી વાર અમને સ્પોન્સર કરી રહ્યા છે. ક્રાટોસ્કોપના પારસભાઈ, જેઓ પણ આપણી સાથે પાર્ટનર છે, અને આ લેપ્યુ હોટલ અને અનટાઇટલના દિગેનભાઈ શાહ, એ આપણા મુખ્ય સ્પોન્સર છે. તે ઉપરાંત ચારે એડિશનમાં આપણા સ્પોન્સર એમઆર સાડીઝના રીતેશભાઈ, રિદ્ધુ ફેશન્સના અજયભાઈ મારુ, અને ડીપીપીએલના કુંજબિહારી સુલતાનિયા, જે ચારે ચાર એડિશનમાં આપણા સ્પોન્સર રહ્યા છે. આપણને બધા જ સુરતની આજુબાજુના રનિંગ ગ્રુપ્સનો સાથ છે. સુરતી રનર્સ તો આપણું મોટું ગ્રુપ છે જ, પણ નાના નાના ગ્રુપ જેમ કે બારડોલીના બારડોલી રનર્સ, વલસાડ રેસર્સ, સ્પીડ રેસર, રનિંગ ફીટ, જોગર્સ ગેંગ, રન ફોર યુનિટી અને રંજીનિયર્સ, આ બધા જ ગ્રુપો આપણને સાથ આપે છે, અને એ લોકોના બધાના રનર્સ જે છે એ આમાં ભાગ લેશે. એ સ્ટેશનને મેનેજ કરવા માટે આપણી પાસે દર વર્ષે વોલેન્ટિયર્સો આવે છે, જે લોકો એક પણ પૈસો લેતા નથી. જેમ કે મારી લેબમાંથી એક થાય છે, એપલ હોસ્પિટલ, હિમાયા, નીલુ કુંદ્રાની ટીમ છે, સંજય ઝાની ટીમ છે, ગોલ્ડન કાઉ છે, એ લોકો વિનામૂલ્યે આવીને સેવા આપે છે, રનરને પ્રોત્સાહિત કરે છે, અને આ સ્ટેશન પર એ લોકોને પાણી કે જે કંઈ મદદ જોઈતી હોય એ આપે અને ચીયર કરવા માટે ઉભા રહે છે. એટલે આખો આમ જુઓ તો વોલન્ટરી એ છે. અમારું ગ્રુપ બી પ્રોફેશનલી હવે બધા કોઈ નોકરિયાત, કોઈ બિઝનેસમેન, કોઈ બેન્કર, કોઈ ડૉક્ટર એવા લોકો થી બનેલું છે. કોઈનો પ્રોફેશન મેરેથોન યોજવાનો નથી. આ એક લોક જાગૃતિ અને લોક અવેરનેસ અને રનરને પ્રોત્સાહિત કરવા માટેની ઇવેન્ટ છે, વોલેન્ટિયરની ઇવેન્ટ છે. મેં કીધું તેમ આશુતોષ હોસ્પિટલ પણ વોલેન્ટરી સપોર્ટ આપે છે, અમારા ડોનર્સ છે એ પણ ખુલ્લે દિલે વોલેન્ટરી ડોનેશન કરે છે, અને આ રીતની ઇવેન્ટ છે. રૂટ બે મુખ્ય રોડ પર છે. એક આપણો યુનિવર્સિટી રોડ, જેમાં બ્રેડલાઇનર સર્કલથી લઈને વાઈ જંકશનથી લઈને ઓએનજીસી ફ્લાયઓવર સુધીનો રોડ, અને આ બાજુ તે જ ફ્લાયઓવરથી એસવીઆર સુધીનો રોડ. આ બે રોડ આટલો ભાગ, એસવીઆરથી ઓએનજીસી જંકશન, ઓએનજીસી જંકશનથી બ્રેડલાઇનર, આ રોડ પર આ મેરેથોન યોજાવાની છે. ચાલુ થવાનું સ્થળ છે હીરામોતી વેડિંગ લોન, સફલ સ્ક્વેરથી જરાક આગળ, અને વાઈ જંકશનથી લગભગ 300 મીટર પહેલાં. 21 કિલોમીટર વાળો રનર ત્યાંથી ચાલુ કરીને વાઈ જંકશન પર જશે, વાઈ જંકશનથી ટર્ન લઈને એસવીઆર સુધી જશે, એસવીઆરથી સીધો પછી એ વાઈ જંકશન થઈને ઓએનજીસી ફ્લાયઓવર સુધી જશે, ત્યાં બીઆરટીએસના સ્ટોપ પરથી પાછો યુટર્ન લઈને વાઈ જંકશન થઈને બ્રેડલાઇનર સર્કલ સુધી જશે, અને બ્રેડલાઇનર સર્કલથી પાછો યુટર્ન લઈને હીરામોતી પાર્ટી ગ્રાઉન્ડ પર આવશે. આ 21 કિલોમીટરનો રૂટ છે. 10 કિલોમીટરવાળાનો સેમ રૂટ છે, પણ એ લોકો વાઈ જંકશન પર આવશે ત્યાં એમના 10 કિલોમીટર ખતમ થઈ જશે, અને સૌથી છેલ્લે 5 કિલોમીટરવાળા રનર્સ છે એ લોકો પણ હીરામોતીથી જ ચાલુ કરશે. વાઈ જંકશનથી યુટર્ન લઈને ઇસ્કોન મોલ સુધી એ લોકો જશે, અને ત્યાંથી પાછા ફરીને 10 કિલોમીટરવાળા સાથે ત્યાં એ લોકો ફિનિશ કરી દેશે. સવારે 6 વાગે રેસ ચાલુ થશે, અને તે એક જ ટાઈમે 10 અને 21 વાળા બંને સાથે ચાલુ કરશે, અને તેની 20 મિનિટ બાદ 6 કલાક અને 20 મિનિટે 5 કિલોમીટરવાળા ચાલુ કરશે. રેસ ટાઈમની લિમિટ યુઝ્યુઅલી 21 કિલોમીટર માટે 3 કલાકની હોય છે, એટલે કોઈ 7 કિલોમીટરની સ્પીડે ધીરું ધીરું જોગિંગ કરતો માણસ પણ હોય, 7 કિલોમીટર એટલે વોકિંગ કરતા થોડીક ફાસ્ટ સ્પીડ, એમાં ફાસ્ટ વોક કરતા હોય એના કરતાં જરાક વધારે સ્પીડ, એ સ્પીડમાં પણ જો કરે કોઈ તો તેને 3 કલાકમાં એ ખતમ કરી શકે છે, અને 10 કિલોમીટરવાળા માટે 1.5 કલાકનું છે. બંને કેટેગરીમાં આપણે પ્રાઇઝ આપીએ છીએ, અને તે ઇનામ
ટોટલ લગભગ 6 લાખ રૂપિયા જેટલું ઇનામ આ સ્પોન્સરોની મહેરબાનીથી અમે રનરોને પ્રોત્સાહિત કરવા આપી શકશું. 21 કિલોમીટર માટે આપણે 4,80,000 અને 10 કિલોમીટર માટે 1,20,000, બંનેમાં ટોટલ 8 કેટેગરીના ઇનામ છે. જનરલી 40 વર્ષની ઉપરની વયના બહેનોને આપણે વેટરન કહીએ છીએ અને 45ની ઉપરના ભાઈઓને વેટરન કહીએ છીએ. એની નીચેના હોય તે લોકો ઓપન કેટેગરીમાં આવે અને એનાથી મોટા હોય તે લોકો વેટરન કેટેગરીમાં આવે. તો એક ઓપન ને વેટરન કેટેગરી ઓવરઓલ 1, 2, 3 આપશું. તે ઉપરાંત સુરતના રનરને પ્રોત્સાહિત કરવા, સુરતની ડોમિસાઇલ વાળા જેટલા હોય એ લોકો સુરત કેટેગરી માટે બી આ સેમ ઓપન અને વેટરન માટે એ લોકો એલિજિબલ છે. એટલે અગર એ લોકો પહેલામાં નહીં આવે તો આમાં પણ આવી શકે. એ જ રીતે 4 કેટેગરી ઓપન અને 4 કેટેગરી સુરત 10 કિલોમીટર માટે. 5 કિલોમીટર છે એ સુરતી ધમાલ રન છે, એ ખાલી લોકોને પ્રોત્સાહિત કરવા માટે છે, એમાં ટાઈમિંગ નથી. પણ પ્રોત્સાહિત કરવા માટે દરેક રનરને આપણે મેડલ એમાં પણ આપશું, ટી શર્ટ એમાં પણ આપશું અને ફૂડ પેકેટ એ બધા માટે સરખું છે, એના માટે કોઈ આપણે જુદું નથી રાખવું. દરેક એડ સ્ટેશન અને એના જે વોલન્ટિયર છે એને પણ આપણે સેમ ફૂડ પેકેટ આપીએ છીએ, જે રનર્સને આપીએ છીએ. જેથી કરીને 3-4 કલાક જે લોકો સેવા જે આપે છે એને માટે એ લોકોને સવારે કોઈ તકલીફ નહીં પડે. સુરત પોલીસ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો અમને સાથ ઓલવેઝ રહ્યો છે 3 વર્ષથી અને આ વર્ષે પણ એ લોકો સાથ આપી રહ્યા છે. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ લોકો થોડું બોલીને પછી તમે સવાલ પૂછી શકો. થેન્ક યુ પ્રણવભાઈ. આપણે ટી શર્ટ્સ મેરેથોનના જે છે એ અનવેલ કરીએ બધા પ્રેસના મિત્રો સાથે. એની પહેલા રિક્વેસ્ટ હાઈટેકમાંથી વિજયભાઈને કે કંપની રાજેશભાઈને સોરી એ કંપની અને એમનું જે એસોસિએશન છે મેરેથોન સાથે એના વિશે થોડી વાત કરે. રાજેશભાઈ હલો. ગુડ ઇવનિંગ ધ ડિસ્ટિંગ્વિશ્ડ ગેસ્ટ, કો સ્પોન્સર્સ, લેડીઝ એન્ડ જેન્ટલમેન. I take this opportunity on behalf of my CMD Mr. Vijay Shah and my company Hitech to thank the Half Marathon Club of Surat. Very warm welcome to this official launch of the Half Marathon by Surti Runner Group. I thank this wonderful group for organizing such a wonderful event every year. I think this is the 4th year and we are glad to sponsor this for the second time. હું માનું છું કે હું તો પ્રિપેર કરીને આવ્યો છું ઇંગ્લિશમાં, પણ આઈ વિલ સ્પીક ઇન ગુજરાતી. ઇટ વુડ બી ફાર બેટર ફોર ઓલ ઓફ અસ. અમારી કંપની હાઈટેક એ 23 વર્ષ જૂની કંપની છે અને અમે બારડોલી સ્થિત અમારી ફેક્ટરી છે અને ઓલ ઇન્ડિયા નેટવર્ક છે અને અમે હેલ્થ અને હાઇજીન રિલેટેડ પ્રોડક્ટ્સ એટલે સ્પેશિયલી રિવર્સ ઓસ્મોસિસ બેઝડ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ્સ ડોમેસ્ટિક, ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ સેગમેન્ટ માટે બનાવીએ છીએ. સાથે સાથે અમે 1 વર્ષથી નેક્સ્ટ જનરેશનને અનુરૂપ હોય એવા કિચન એપ્લાયન્સીસ સાથે બી આવી રહ્યા છે. 1 વર્ષથી અમે કિચન એપ્લાયન્સીસના પ્રોડક્ટ્સ બી માર્કેટની અંદર મૂક્યા છે. હવે જ્યારે અમે હેલ્થ અને હાઇજીન રિલેટેડ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ ત્યારે અમારા સીએમડી મિસ્ટર વિજય શાહનો ખ્યાલ એવો છે કે હાઇટેકે દરેકે દરેક હેલ્થ રિલેટેડ જે બી ઇવેન્ટ થતો હોય એમાં એમનો ફિલેન્થ્રોપિક આર્મ એક્સટેન્ડ કરવો જ જોઈએ. જેથી કરીને અમે આ સેકન્ડ ટાઈમ મેરેથોનની અંદર ટાઈમ સ્પોન્સરશીપ આપી છે. આજે મેરેથોન, હાફ મેરેથોન થવા જઈ રહી છે એમાં આઈ એમ વેરી મચ અમેઝ ટુ નો ધ નંબર્સ. આઈ મીન આ નંબર કેમ નથી, પણ 3,000+ રનર્સ આની અંદર રજીસ્ટર થયા છે અને ઇટ ઇઝ અ વન્ડરફુલ થિંગ. વી મસ્ટ ગીવ ધેમ અ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર ધીસ. આમ તો મેરેથોન દોડવી એ બધાનું કામ નથી, બધાનો વિષય નથી, પણ મારા જાણ મુજબ આમાં દરેક એજ ગ્રુપના
મેરેથોન રનર્સ ભાગ લઈ રહ્યા છે. એટલે હું એવું કહું છું અમારી કંપની તરફથી કે દોડનાર દરેકે દરેક મેરેથોન રનર વિનર છે, આમાં કોઈ એક વિનર નહીં હોઈ શકે. કારણ કે 21.5 કિલોમીટર દોડવું એ બધાના હાથની વાત નથી. આ સાથે હું સુરત સિટી મેરેથોન ક્લબ અને સુરતી રનર્સને વિશ કરું છું અ વિશ ફોર વેલનેસ ફ્રોમ હાઈટેક. થેન્ક યુ. થેન્ક યુ રાજેશભાઈ. પારસભાઈ, તમારા તરફથી કોઈ મેસેજ મીડિયા ફ્રેન્ડ્સને? અભિનંદન આપું છું. સાથે મારા જેવા અફઘાન ફેડરસ ક્લબ અને હાઈટેક જી રીતે અમે લોકોને મદદરૂપ થયા છે, આ રીતનું આયોજન સરસ કરતા રહો તો આગળથી સદા રહીશું. બીજું, અફઘાન ફેડરસ ક્લબ હેલ્પ વિથેસ એન્ટરટેનમેન્ટ જી તરીકે ક્લબ બનાવ્યું છે, એના રિલેટેડ ઘણી બધી સ્પોર્ટને લગતી સ્વિમિંગ પુલ, જીમ, બધી જ ટાઈપની એક્ટિવિટી રહે. એ ગૌરવપદ પાર્ક ઉપરાવે છે. કાલે જે રનર્સ રન કરવાના છે એને મારા તરફથી બેસ્ટ ઓફ લક અને સારી રીતે ફિનિશ કરે એની મારી. થેન્ક યુ વેરી મચ પારસભાઈ. તમારા જે કાંઈ સવાલ કે ક્વેશ્ચન્સ હોય એ આપણે લઈએ એની પહેલાં આ રિક્વેસ્ટ ધ સ્પોન્સર્સ નીતેશભાઈ અભી, જે આપણા મેરેથોન ટી શર્ટ અને મેડલ છે એનું એક અનવેલિંગ કરીને ફોટો ઓફ લઈ લઈએ. એ પહેલાં એક વાત એ પણ કહેવાની છે કે અમુક ડોક્ટરો ડોક્ટર જેવા લાગતા નથી હોતા, પણ પારસભાઈ હિલ ક્લબ ચલાવે છે અને પોતે હાફ મેરેથોન અને ફૂલ મેરેથોન બંને દોડી શક્યા છે, રેગ્યુલરલી દોડે છે. અને આ પહેલા આ વર્ષે અમે 12 અવર રન રાતનો મૂન રન કરેલો હતો, 12 કલાક સતત દોડવાનું, એ પણ એમની ક્લબના રસ્તા પર જ અમે યોજ્યો હતો અને એને અમને ખૂબ સહકાર આપ્યો હતો એમાં પણ. પારસભાઈ જે લોકોને કરાવે છે પોતે પણ કરે છે. આપકો બસ સાથ મેં એ હટાના હૈ એક કર્ટન ઓર અંદર સે અનવીલ કરને હૈ ટી શર્ટ્સ ઓર ઉસકે બાદ હમ મેડલ ભી ફીચર કરેંગે સબકે લિયે. ખામે જતા ના કપડે ઇસ્તરે ભાઈ ના યાર. થેન્ક યુ.